હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે હું તમારી સાથે શેર કરવાની છું શિયાળાની સ્પેશિયલ રેસીપી, ગાજરનો હલવો. આ હલવો દરેકના ઘરમાં બનતો હોય છે અને આપણે જનરલી તેને છીણીને બનાવતા હોઈએ છીએ, પરંતુ આજે મેં એકદમ અલગ રીતે અને ફટાફટ બની જાય તે રીતે તેને બનાવ્યો છે. તો ચાલો આપણો આ ટેસ્ટી અને હેલ્ધી ગાજરનો હલવો બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં 1 કિલો જેટલા ગાજર લીધા છે અને જેને મેં ઉપરની જે છાલ હોય છે તે સિમ્પલી કાઢી લીધી છે અને સરસ રીતે ધોઈ અને આ રીતે ચોખ્ખા કરી લીધા છે. તો હવે આપણે જે ગાજર હોય છે તેના આ રીતે 2 પીસ કરવાના. પીસ કર્યા પછી તમને અંદર જે વ્હાઈટ પાર્ટ દેખાય તે આપણે કાઢી લેવાનો છે. મારા ગાજર અહીંયા ઓરેન્જ કલરના છે એટલે અંદરનો વ્હાઈટ પાર્ટ છે તે વધારે છે નહીં, પરંતુ જો રેડ ગાજર હશે તો તેની અંદર વ્હાઈટ પાર્ટનું પ્રમાણ વધારે હોય છે. તો આપણે તેને બહાર કાઢી લઈશું અને સિમ્પલી આ રીતે ગાજરને રફલી ચોપ કરી લેવાના છે. બહુ વધારે નાના પીસીસ કરવાના નથી, માત્ર આ રીતે થોડા મોટા મોટા હોય તેવા પીસીસ કરીને રેડી કરી લેવાના છે. તો અહીંયા મારા બધા જ ગાજર કટ કરી અને રેડી થઈ ગયા છે. હવે એક પ્રેશર કુકરની અંદર 1/2 નાની ચમચી ભરી અને ઘી લેવાનું છે. ઘી સારી રીતે ઓગળી જાય પછી તેની અંદર આપણે બધા જ ગાજર એડ કરી દેવાના છે. તમે અહીંયા વધારે બલ્કમાં હલવો બનાવી અને તેને સ્ટોર કરી શકો છો અને 15-20 દિવસ સુધી આ હલવાને કશું જ થતું નથી. તો હવે આપણે જે ગાજર છે તેને ઘીની અંદર સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને હવે હું તેની અંદર 500 ml જેટલું દૂધ એડ કરી રહી છું. તો અહીંયા આપણે મલાઈ સાથેનું જે દૂધ હોય છે તેનો યુઝ કરવાનો છે, મલાઈ કાઢેલા દૂધનો યુઝ નહીં કરીએ. દૂધ એડ કર્યા પછી આપણે ફરીથી તેને મિક્સ કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે દૂધ, ગાજર અને ઘી બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે પ્રેશર કુકરનું જે ઢાંકણું છે તે બંધ કરી અને 3-4 વિસલ થાય ત્યાં સુધી વેઇટ કરવાની છે. 4 વિસલ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ગાજર છે તે દૂધની અંદર એકદમ સોફ્ટ થઈ ગયા છે અને આ રીતે પરફેક્ટલી કૂક થઈ ગયા છે. તો બસ આ રીતના કૂક થવા જોઈએ અને હું તમને એક કટ કરીને બતાવું. તો તમે જોઈ શકો છો કે ગાજર છે તે એકદમ સોફ્ટ થઈ ગયું છે. તો હવે હું અહીંયા સિમ્પલ આ રીતે જે મેશર હોય છે તેનાથી ગાજરને દૂધની અંદર મેશ કરી રહી છું. તો અહીંયા મેં બધા જ ગાજરને સરસ રીતે મેશ કરી લીધા છે અને તમે જોઈ શકો છો કે છીણ્યા વગર પણ આ ગાજરનો હલવો કેટલો સરસ દેખાઈ રહ્યો છે. તો હવે આપણે સરસ રીતે તેને મિક્સ કરી લેવાનું છે અને આ રીતે આપણે તેને કોન્સ્ટન્ટલી હલાવતા જવાનું છે. તો આ રીતે આપણે ફરીથી સૌથી પહેલાં 5-7 મિનિટ સુધી કૂક કરી લઈશું. 7 મિનિટ થઈ જાય પછી તેની અંદર 1 કપ ભરી અને આ રીતે હું હેવી ક્રીમ યુઝ કરી રહી છું. તમારી પાસે જો હેવી ક્રીમ ના હોય તો તમે સિમ્પલી આપણે જે ઘરમાં મલાઈ કાઢીએ છીએ દૂધની તે યુઝ કરી શકો છો અને 1 વાટકી ભરી અને મલાઈ આ રીતે એડ કરી લેવાની. મલાઈ અથવા તો ક્રીમ એડ કરવાથી જે ગાજરનો હલવો છે તે એકદમ ટેસ્ટી અને રીચ બને છે અને તેની જે કન્સિસ્ટન્સી છે તે પરફેક્ટ અને દાણાદાર બને છે. તો બસ આ રીતે 1 વાટકી ભરી અને ક્રીમ અથવા તો તેની અંદર મલાઈ એડ કરી લેવાની અને હવે આપણે આ રીતે તેને કોન્સ્ટન્ટલી હલાવતા જવાનું છે, મિક્સ કરતા જવાનું છે અને અંદરનું જે દૂધ છે તે કમ્પ્લીટલી ડ્રાય ના થઈ જાય ત્યાં સુધી આપણે તેની વેઇટ કરવાની છે. હવે હું તેની અંદર 1.5 કપ ભરી અને ખાંડ એડ કરી રહી છું. તમે ખાંડની ક્વોન્ટિટી તમારા ટેસ્ટ પ્રમાણે વધારી ઘટાડી શકો છો. ખાંડ એડ કર્યા પછી ખાંડમાંથી તેનું પાણી છૂટશે તો હલવો છે તે ફરીથી થોડો ઢીલો હોય તેવો થઈ જશે, પરંતુ આપણે તેને કોન્સ્ટન્ટલી મિક્સ કરતા જવાનું છે અને જે તેનું બધું પાણી છે તેને કમ્પ્લીટલી ડ્રાય કરી લેવાનું છે. તો મેં પ્રેશર કુકરમાંથી હલવાને બીજી એક પેનમાં ટ્રાન્સફર કરી લીધો છે જેથી કરીને મને તેને હલાવતા ફાવે. મિક્સચર છે તે સરસ રીતે ડ્રાય થઈ ગયું છે અને બસ આ રીતનું જ હોવું જોઈએ. આપણે તેને કોન્સ્ટન્ટલી હલાવી અને મિક્સ કરી લેવાનું છે. હવે આ રીતે 1 પેનની અંદર 1 નાની ચમચી ભરી અને ઘી લેવાનું છે અને ઘી સારી રીતે ગરમ થઈ જાય પછી તેની અંદર આ રીતે કાજુ, બદામ અને જે સૂકી દ્રાક્ષ આવે છે તે મેં લીધી છે તેને એડ કરી લેવાની છે. આ રીતે કાજુ, બદામ અને દ્રાક્ષને સોતે કરી અને હલવાની અંદર એડ કરવાથી તેનો ટેસ્ટ કંઈક અલગ જ આવે છે. તમે જો કાચા એડ કરતા હોય તેના કરતાં જો આ રીતે એડ કરશો તો તે વધારે ટેસ્ટી લાગશે. તો અહીંયા આપણે આ બધી જ વસ્તુને 2-3 મિનિટ સુધી સાંતળવાની છે અને પછી હલવાની અંદર એડ કરી લેવાની છે. તો મેં તેને હલવાની અંદર એડ કરી લીધું છે અને હવે આપણે તેની ઉપર બીજું આ રીતે થોડો પિંચ જેટલો ઇલાયચીનો પાવડર એડ કરવાનો છે. તો મેં ફ્રેશ કૂટેલો ઇલાયચીનો પાવડર એડ કરી લીધો છે અને હવે આપણે આ બધી જ વસ્તુને હલવાની સાથે સરસ રીતે મિક્સ કરી લેવાની છે.
તમે જોઈ શકો છો કે હલવો એકદમ સરસ રીતે રેડી થઈ ગયો છે, દેખાવમાં પણ ખૂબ જ સરસ બન્યો છે અને તેના કરતાં બેટર ટેસ્ટમાં પણ હતો. તો બસ આ રીતે બીજી 2-3 મિનિટ સુધી સારી રીતે આપણે તેને કૂક કરી લેવાનો છે. અને અહીંયા આપણો હલવો છે તે સર્વ કરવા માટે રેડી થઈ ગયો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે તેની કન્સિસ્ટન્સી પરફેક્ટ આવી ગઈ છે અને એકદમ દાણાદાર અને ટેસ્ટી હોય તેવો દેખાઈ રહ્યો છે. અને તમે આ હલવાને 15 દિવસ સુધી એરટાઇટ કન્ટેનરની અંદર સ્ટોર કરી અને એન્જોય કરી શકો છો. સર્વ કરી લઈએ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને તેની પાસે જે બેલ આઇકન છે તેને દબાવી લો. થેન્ક યુ.